नमस्ते स्टूडेंट्स, गया वक्त आपणे प्रकरण सात में कणोना तंत्र माटे द्रव्यमान केन्द्र अने एनी कणोना तंत्र माटे न्यूटननी गतिनो बीजो नियम एनी समझूती मेळवी थी। आजे एमाने एमा कणोना तंत्र माटे रेखीय वेगमान शू छे, रेखीय वेगमान केवी रीते गणी शकाय એની સમજૂતી લેશું અને છેલ્લે ચાક ગતિ જે આપણે ભણવાનો છે, જે આ પ્રકરણનો બીજો વિભાગ છે, એમાં ચાક ગતિ માટે ખૂબ જ અગત્યની કહી શકાય એવા જે બે સદિશોના સદિશ ગુણાકાર જે છે, જેને આપણે ક્રોસ ગુણાકાર પણ કહીએ છીએ, એનો અભ્યાસ છેલ્લે કરીશું। એના માટે જરૂરી છે કે ડોટ ગુણાકાર જે આપણે ભણેલા છીએ એ ડોટ ગુણાકારના કન્સેપ્ટ અને એના સિદ્ધાંત છે એ તમને આવડવા જોઈએ। તો આજે આપણે બે ટોપિક નાના નાના વારાફરતી અભ્યાસ કરીશું। પહેલું કણોના તંત્ર માટેનું રેખીય વેગમાન અને ત્યારબાદ બે સદિશોનો સદિશ અથવા તો ક્રોસ ગુણાકાર। તો પહેલા લખો આપણા આજના ટોપિકનું ટાઇટલ જે છે એ જોઈ લઈએ, એ છે કણોના તંત્રનું रेखीय वेगमान। कणोना तंत्रनुं रेखीय वेगमान ए आपणो पहेलो टॉपिक छे। तो हवे एना माटे शरूआतमां जे आपेलुं छे ए हुं तमने समजावी दऊं। तमे प्रकरण पांचमां आनो थोड़ो अभ्यास पण कर्यो छे एटले ए तमने रिवाइज पण थई जाय अने ताजुं पण थई जाय। तो आपणे आवुं भणेला छीए, एक કણ માટે, કણોનું તંત્ર નહીં ખાલી એક કણ હોય એના માટે રેખીય વેગમાન p બરાબર mv, આવું આપણે ભણતા, અને ન્યૂટનનો બીજો નિયમ, આવા સંજોગોમાં ન્યૂટનનો બીજો નિયમ આપણે ભણતા, f બરાબર dp બાય dt। અહીં v સદિશ છે એટલે વેગમાન p પણ સદિશ થશે અને અહીં p સદિશ છે એટલે બળ f પણ સદિશ થશે। તો આ જે છે એ ન્યૂટનના બીજા નિયમની માહિતી છે, જ્યાં f એ કણ પર લાગતું બાહ્ય બળ છે, કણ પર લાગતું બળ છે, જેમ ટેક્સ્ટબુકમાં લખ્યું છે એમ જ આપણે લખીએ। તો આ આપણે જેટલું છે આ બધું આપણે જાણીએ છીએ અને એના પરથી એક કણ માટેનું રેખીય વેગમાન સંરક્ષણ શું છે એનો પણ આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા છીએ। હવે આપણે n કણોના બનેલા તંત્ર માટેની ચર્ચા કરીએ। તો લખો, તમે મારી સાથે સાથે લખતા જજો। ધારો કે n કણોના બનેલા તંત્રમાં દ્રવ્યમાનો m1 m2 અપ ટુ mn ના વેગો અનુક્રમે v1 v2 અપ ટુ vn છે। m1 m2 m3 એના દ્રવ્યમાનો એમના વેગ v1 v2 અપ ટુ vn છે। તો તેઓના વેગમાનો અનુક્રમે m1 v1 m2 v2 અપ ટુ mn vn થાય, mn vn થાય। તો n કણોના તંત્ર માટે n કણોના બનેલા તંત્ર માટે
कुल वेगमान पी बराबर कैपिटल पी एने आपणे कहीए छीए पी वन पहेलानुं वेगमान प्लस पी टू बीजानुं वेगमान वत्ता अप टू पी एन छेल्लो जे एन मां क्रमनो छे એનું વેગમાન અથવા તો એને આપણે આમ પણ લખી શકીએ બરાબર એમ વન વી વન વત્તા એમ ટુ વી ટુ વત્તા અપ ટુ છેલ્લા માટે એમ એન વી એન. તો આ એન કણોના બનેલા તંત્રનું વેગમાન છે. હવે આપણે પહેલા એક આવું તો ભણી જ ગયા છીએ, ગયા વખતે જે તમને યાદ હોય તો આપણે આવું એક સમીકરણ ભણ્યા હતા એમ વી, જ્યાં કેપિટલ વી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, તો એ આપણે જોયું હતું એમ વન વી વન પ્લસ એમ ટુ વી ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન વી એન, જ્યાં કેપિટલ વી જે છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. આ આપણે ગયા વખતે જે લેક્ચરનો અભ્યાસ કર્યો એ લેક્ચરમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ મેળવી અને આપણે એનું વિકલન કરીને આપણે એમ વી બરાબર એમ વન વી વન એમ ટુ વી ટુ અપ ટુ એમ એન વી એનનું સૂત્ર જોયું હતું એ આ જ છે. હવે આને આપણે પરિણામ નંબર એક કહીએ અને આને આપણે પરિણામ નંબર બે કહી દઈએ. તો પરિણામ નંબર એક અને બે આ બંનેને સરખાવીએ, પરિણામ એક અને પરિણામ નંબર બે સરખાવતા, પરિણામ એક અને બે સરખાવતા પી કણોના તંત્રનું કુલ વેગમાન પી બરાબર એમ એટલે કણોના તંત્રનું કુલ દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. અને આને આપણે લખી શકીએ અને આપણે લખી કે સમજી શકીએ કણોના તંત્રનું કુલ વેગમાન. ડાબી બાજુ તમે જુઓ તો એ શું છે, કણોના તંત્રનું કુલ વેગમાન એ કેટલું હોય, તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. એટલે જો કણોના તંત્રનું કુલ વેગમાન એ કણોના તંત્રનું કુલ દળ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. અને આના પરથી આપણે જો આનું વિકલન કરીએ, આને આપણે નંબર આપી દઈએ સમીકરણ નંબર ત્રણ, તો સમીકરણ ત્રણનું સમય પ્રત્યે વિકલન કરતા, ડી પી બાય ડી ટી ડાબી બાજુ બરાબર એમ અચળ છે, ડી વી બાય ડી ટી બરાબર એમ, ડી વી બાય ડી ટી એ આપણે કેપિટલ એ જેને આપણે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કહેતા હતા અને એમ એ બરાબર એફ એક્સટર્નલ એ આપણે ગયા વખતે અગેઇન જે આપણે સૂત્ર ભણ્યા એના ઉપરથી આપણે જોયું હતું, જ્યાં એફ એક્સટર્નલ બરાબર કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ. આપણે આની વિસ્તૃત ચર્ચા પણ ગયા વખતે કરી હતી, શા માટે આંતરિક બળ નહીં લેવાનું અને શા માટે બાહ્ય બળ જ ધ્યાનમાં લેવાના. તો આ બંને પરથી આપણે એમ લખી શકીએ કે ધેરફોર ડીપી બાય ડીટી બરાબર એફ એક્સટર્નલ, આ જે સમીકરણ છે અને આપણે કહી દઈએ સમીકરણ નંબર ચાર, તો સમીકરણ ચાર જે છે આ આને આપણે કહેશું કણોના તંત્ર માટે
કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ, કણોના તંત્ર માટે આને કહેવાય ન્યૂટનનો બીજો નિયમ, એના જેવું કથન છે। અને આ સમીકરણમાં હવે હું અહીંયા લખું છું, આ જોજો બરાબર સમજજો, સમીકરણ ચારમાં, સમીકરણ ચારમાં જો એફ એક્સટર્નલ બરાબર ઝીરો હોય તો ડીપી બાય ડીટી બરાબર ઝીરો, અને કોઈનું વિકલન શૂન્ય હોય તો એ રાશિ અચળ થાય, તો પી જે છે એ અચળ થાય। એટલે કે જો કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે। જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, આને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય। રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ખાસ યાદ રાખજો, આનું ખૂબ મહત્વ છે। બે માર્કમાં તમને પૂછી પણ શકે છે કે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કણોના બનેલા તંત્ર માટે લખો અને તેની સમજૂતી આપો। તો આ સેક્શનમાં તમારે અહીં મેં તમને જેટલું સમજાયું છે એટલું લખવાનું થાય। તો આ જે છે એ કણોના તંત્રનું રેખીય વેગમાન ટોપિક નંબર 7.4 આપણી ટેક્સ્ટબુકમાં આપ્યો છે એની સમજૂતી છે। હવે જે તમને મટીરિયલ આપવામાં આવ્યું છે એ મટીરિયલમાં જ્યાં આપ્યું છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ અને એના વિશે અભ્યાસ કરી લઈએ। તો આ આપણે ગયા વખતે અહીં સુધીની ચર્ચા કરી હતી, એમ એ બરાબર એફ એક્સટર્નલ, અને છેલ્લે આપણે આ પોઈન્ટ પર અટક્યા હતા કે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એવી રીતે ગતિ કરે છે કે જાણે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલું હોય, અને બધા બળ જે છે, જે આપણે બાહ્ય બળની વાત કરી, એ બધા બળ જે છે દ્રવ્યમાન કેન્દ્ર પર જ લાગે છે। એટલે અહીં સુધી આપણે કર્યું હતું, હવે ત્યાંથી આગળ જોઈએ। કણોના તંત્ર માટેનું રેખીય વેગમાન, કણોના તંત્ર માટેનું રેખીય વેગમાન, તો જે મેં લખ્યું છે ઉપર, જે મેં તમને સમજાવ્યું છે એનું જે અહીંયા આપેલું છે, M1 M2 અપ ટુ MN અને એના વેગ V1 V2 અપ ટુ VN હોય, તો બધાના સ્વતંત્ર રેખીય વેગમાન M અને V ના ગુણાકારથી મળે। તો N કણોના બનેલા તંત્ર માટે કુલ રેખીય વેગમાન, એટલે આ બધા વેગમાનોનો સ્વતંત્ર જે છે એનો સદિશ સરવાળો કરવાનો, તો આ જે છે એ તંત્રનું કુલ રેખીય વેગમાન મળ્યું। અને આ તો આપણે ઉપર જોયું જ છે, MV બરાબર M1 V1 M2 V2 અપ ટુ MN VN, એટલે આ કણોના તંત્રના કુલ રેખીય વેગમાનનું સૂત્ર થયું। અને આ પણ આપણે જોયું કે કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એ કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાનના ગુણનફળ જેટલું, ગુણનફળ એટલે ગુણાકાર, તમને આવું બધું ન લખવું હોય તો તમે દ્રવ્યમાન કેન્દ્રના વેગ અને દળનો ગુણાકાર કરો તો તમને કુલ રેખીય વેગમાન મળે, એમ પણ લખી શકો છો। સમીકરણ 3નું સમય પ્રત્યે વિકલન કરીએ એટલે આપણને આ સૂત્ર મળે, અને આ સૂત્ર મળે એના પરથી કમ્પેર કરો એટલે આ જે ન્યૂટનના બીજા નિયમ જેવું છે। હવે આ અગત્યનો મુદ્દો છે, ધારો કે કણોના તંત્ર પર લાગતા બાહ્ય બળોનો સરવાળો શૂન્ય છે, કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે, તો સમીકરણ 6 પરથી ડીપી બાય ડીટી બરાબર ઝીરો અથવા તો પી બરાબર અચળ, આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, આ પોઈન્ટ જે છે એ ખૂબ જ અગત્યનો છે। આને આપણે આમ વાંચી શકીએ કે જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, જેને કણોના બનેલા તંત્ર માટે
રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આ જે છે એ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. અને આમાં એવું કહી શકીએ કે જ્યારે તંત્ર પરનું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. કેમ? તો કે P એટલે શું થાય, M ઇન્ટુ V, M તો અચળ જ હોય, પણ MV અચળ રહેતું હોય એનો મતલબ કે V પણ અચળ રહે છે. V એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. એટલે પહેલા અને પછી કોઈ ઘટના થતી હોય દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે કણોના તંત્રને લગતી, તો એ ઘટના પહેલા અને ઘટના થયા પછી બંને કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અથવા તો તંત્રનું કુલ રેખીય વેગમાન હંમેશા અચળ રહેશે. હવે આમાં તમને બે ઉદાહરણો આપ્યા છે, ટેક્સ્ટબુકમાં બંને સાથે એક જેમજ આપી દીધા છે, પણ અહીંયા મેં બંનેનો 1 અને 2 નંબર આપી અને છૂટું છૂટું બતાવ્યું છે. એમાં એક રેડિયમ ન્યુક્લિયસનો ક્ષય છે, આ તમે જે ભણશો એ રેડિયો એક્ટિવિટીમાં ભણશો, પણ એ અત્યારે એની સમજૂતી થોડી તમને મુશ્કેલ પડે એમ છે, એટલે એ તમે વાંચી જજો, ન સમજાય તો જ્યારે રૂબરૂ આપણે મળીએ ત્યારે તમે મને પૂછી લેજો. એવી જ રીતે બીજો જે મુદ્દો છે પણ એની જેવો જ છે, એ બીજા મુદ્દામાં એક દ્વિસંગી તારો છે જેને આપણે યુગ્મ તારો કહીએ છીએ. એ જે યુગ્મ તારો છે એની જે ગતિ થાય એ પોતાની ગતિ ગમે તે હોય પણ દ્રવ્યમાન કેન્દ્ર સીધી અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું સંયોજન થાય એમ છે. એટલે એમાં એ અને બી આ બે આકૃતિઓ આપી છે અને એની સમજૂતી આપી છે. એ તમે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક અથવા તો મટીરીયલ છે એમાંથી બંને ઉદાહરણો છે એ એવું સૂચવે છે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ વેગમાન સંરક્ષણના નિયમના લીધે અચળ જળવાઈ રહે છે, ગતિ ગમે એવા પ્રકારની થતી હોય તો પણ, સ્થિર હોય તો સ્થિર થાય અને જુદી જુદી દિશાઓમાં ગતિ કરતા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એના વેગમાં કે એની ગતિમાં કોઈ ફેર પડે નહીં. એ વેગમાન સંરક્ષણના નિયમનું મુખ્ય તારણ છે. તો આ જે છે એ આજના લેક્ચરનો પહેલો વિભાગ છે જેમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણ શું છે તંત્ર માટે એનો આપણે અભ્યાસ કર્યો. હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. બીજો વિભાગ જે છે એ છે બે સદિશોના સદિશ ગુણાકાર એ આપણો આજનો બીજો સેક્શન છે જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે એમાં જેમ આપણે ડોટ ગુણાકાર ભણ્યા છીએ એ જ પ્રમાણે આપણે ક્રોસ ગુણાકાર જે છે એ સમજવાનું છે. તો 1 by 1 હું એ કરાવતો જાઉં છું. પહેલા તો આપણે સદિશ ગુણાકાર કોને કહેવાય એ લખી લઈએ. જો બે સદિશોના ગુણાકારનું પરિણામ સદિશ હોય, પરિણામ પણ સદિશ જ હોય, તો આવા ગુણાકારને બે સદિશોનો સદિશ ગુણાકાર, સદિશ અથવા તો ક્રોસ ગુણાકાર કહે છે. અને એને આપણે વ્યાખ્યાયિત આવી રીતે કરીએ છીએ. ધારો કે બે સદિશો વેક્ટર એ અને વેક્ટર બી છે તો તેઓનો સદિશ ગુણાકાર એ ક્રોસ બી બરાબર એ બી સોરી એ એનું મૂલ્ય
into b એનું મૂલ્ય into sin theta into n cap into n cap આ અગત્યનું છે જ્યાં theta એ વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો કોણ a અને b વચ્ચેનો કોણ તથા n cap એ વેક્ટર a ક્રોસ b ની દિશા જે કઈ પણ દિશા હોય એ દિશાનો એકમ સદિશ છે હવે તમે બરાબર સમજો અને આ અગત્યનું છે યાદ રાખવાનું છે અને સમજવાનું પણ છે સમજૂતી વધારે અગત્યની છે તો ક્રોસ ગુણાકારને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ a ક્રોસ b બરાબર a b sin theta n cap વડે હવે આપણે ઓલા જેવું જ છે a ડોટ b માં a b cos theta કીધું હતું a ક્રોસ b માં આપણે લેશું a b sin theta હવે cos ની બદલે sin આવશે theta ની સમજૂતી એ પ્રમાણે છે જે પ્રમાણે આપણે ડોટ ગુણાકારમાં લેતા હતા એમ હવે અહીંયા આગળ આપણે શું બોલ્યા છીએ તો કે બે સદિશોના ગુણાકારનું પરિણામ સદિશ હોય હવે તમે એમ કહો કે સાહેબ પરિણામ સદિશ હોય તો અહીંયા આગળ આપણે જે લખ્યા a નું મૂલ્ય b નું મૂલ્ય sin theta આ તો બધા સદિશો છે a નું મૂલ્ય મૂલ્ય હોય b નું મૂલ્ય પણ મૂલ્યનો કંઈક આંકડો હોય sin theta ની પણ કંઈક કિંમત હોય તો એ બધા કંઈ સદિશો નથી એ તમને મૂલ્ય જ મળે તો પછી સદિશોનો ગુણાકાર સદિશ હોય તો એના માટે આપણને એક સુવિધા આપી છે કે જ્યારે સદિશ છે એનું મૂલ્ય આપવામાં આવ્યું હોય અને એને સદિશ તરીકે રજૂઆત કરવી હોય તો એની સાથે એનો એકમ સદિશ જે છે એ ગુણી નાખવો જોઈએ તો a ક્રોસ b ની જે દિશા હોય એ દિશામાં એકમ સદિશ જે મળે એ આપણે n cap એ લખવો જોઈએ તો હવે તમને બીજો પ્રશ્ન એમ થાય કે સાહેબ a ક્રોસ b ની દિશા કેવી રીતે નક્કી કરવી તો જુઓ એ મુખ્ય વાત છે અને એ જ તમારે સમજવાનું છે તો એ હું અહીંયા લખું છું વેક્ટર a ક્રોસ વેક્ટર b ની દિશા વેક્ટર a ક્રોસ વેક્ટર b એની દિશા કઈ રાખવી એની સમજૂતી એ હું તમને અહીંયા કરાવું છું તો જુઓ વેક્ટર a ક્રોસ વેક્ટર b ની દિશા એમાં આપણે બે મુદ્દા જોશું બે મુદ્દા વેક્ટર a અને વેક્ટર b થી રચાતા સમતલને લંબ એટલે જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરવામાં આવે છે એ બે સદિશોના ક્રોસ ગુણાકારથી રચાતા સમતલને લંબ અને બીજો મુદ્દો બીજો પહેલો સદિશ એટલે કે a થી બીજો સદિશ એટલે કે b તરફ સ્ક્રુ ફેરવતા સ્ક્રુ જે દિશામાં આગળ વધે જે દિશામાં આગળ વધે તે દિશામાં a ક્રોસ b ની દિશા એટલે પહેલું તમારે યાદ રાખવાનું a અને b થી રચાતા સમતલને લંબ અને પહેલો સદિશ જે હોય ત્યાંથી બીજા સદિશ તરફ સ્ક્રુ ફેરવીએ તો સ્ક્રુ જે દિશામાં આગળ વધે તે દિશામાં લેવામાં આવે છે એટલે આ એ ક્રોસ મટીરીયલમાં પણ તમને આપેલું છે પ્રકરણ નંબર 4 એમાં આપણે સદિશ અને અદિશ બંને ગુણાકારો આપેલા છે એ વખતે પણ તમને ત્યાં મેં એનો ઉલ્લેખ કરેલો છે અને આ ઉપરાંત મટીરીયલ જે 7મા પ્રકરણનું છે એમાં પણ રીકેપ કરી પુનરાવર્તનનું જે પાનું છે એમાં પણ આપણે આનો ઉલ્લેખ કરેલો છે પણ આ જે છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જો તમને આવડે તો અને તો જ તમે સદિશ ગુણાકાર કે ક્રોસ ગુણાકાર સારી રીતે સમજી શકશો અધરવાઇઝ એ ગુણાકાર સમજવામાં ઘણી મુશ્કેલી પડશે તો આપણી પાસે આ સૂત્ર છે a ક્રોસ b a b sin theta n cap
જ્યાં એન કેપ એકમ સદિશ અને દિશા કેમ નક્કી કરવાની એ અને બી થી રચાતા સમતલને લંબ પહેલાથી બીજા સદિશ તરફ સ્ક્રૂ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા એની લેવામાં આવે છે તો આ એની પ્રાથમિક માહિતી છે હવે આપણે જે ગયા વખતે કર્યું હતું એ મુજબ જ આપણે હવે જોશું સદિશ એટલે કે ક્રોસ ગુણાકારના ગુણધર્મો જેમ આપણે ડોટ ગુણાકારના ગુણધર્મો જોયા હતા એવી જ રીતે ક્રોસ ગુણાકારના ગુણધર્મો વન બાય વન જોતા જવાના છે તમે આ લખી અને પછી જૂના જે નિયમો છે એની સાથે કમ્પેર કરો એટલે તમને એ તરત જ એનો આઈડિયા આવશે કે ક્યાં ડિફરન્સ છે સૌ પ્રથમ ક્રમનો નિયમ તો હવે ઓલામાં આપણે એવું લખતા હતા કે વેક્ટર એ ડોટ વેક્ટર બી હોય તો એ બી કોસ થીટા થાય અને એ બી ડોટ એ હોય તો બી એ કોસ થીટા થાય એમાં કોઈ ફેર પડે નહીં એટલે એમાં તમે સમાન લખી શકતા હતા પણ અહીંયા એવું નહીં થાય એ ક્રોસ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ કેમ કે અહીંયા સદિશો સંકળાયેલા છે એટલે એ ક્રોસ બી જે દિશામાં મળે એના કરતા ઊંધો સ્ક્રૂ ફેરવો ઊંધી દિશામાં સ્ક્રૂ ફેરવો ત્યારે બી ક્રોસ એ મળે એટલે એ ક્રોસ બી અને બી ક્રોસ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ફરીથી કહું છું એ ક્રોસ બી અને બી ક્રોસ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને વિરુદ્ધ દિશામાં હોવાને લીધે એ બરાબરની નિશાની આપણે નહીં લખી શકીએ પણ મૂલ્ય બેના સરખા હશે એ બી સાઇન થીટા બી એ સાઇન થીટા એન કેપના લીધે દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે પણ એમ કહેવાય કે ક્રોસ ગુણાકાર અથવા તો સદિશ ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરતો નથી સેકન્ડ આપણે જે ત્યાં જોયું તો એમ જ જો વેક્ટર એ અને વેક્ટર બી પરસ્પર લંબ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી અને ધેરફોર એ ક્રોસ બી બરાબર એ બી સાઇન 90 ડિગ્રી ઇન્ટુ એન કેપ બરાબર એ બી એન કેપ એટલે સાઇન થીટા જે છે વન હોય તો એ ક્રોસ બી બરાબર એ બી એન કેપ અને તમે મૂલ્ય લ્યો તો એ ઇન્ટુ બી થશે કેમ કે એન કેપનું મૂલ્ય એક થાય અને એમાં ને એમાં ત્રીજું જો વેક્ટર એ અને વેક્ટર બી એક જ દિશામાં અથવા તો આમ લખીએ સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા ક્યાં તો 0 ડિગ્રી અથવા તો 180 ડિગ્રી મળે અને આ બંને કિસ્સામાં સાઇન 0 અથવા તો સાઇન 180 ડિગ્રી એ 0 થાય અને તો એવા સંજોગોમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી બરાબર 0 મળે એ ક્રોસ બી બરાબર 0 મળે તો જો બંને સદિશો પરસ્પર લંબ હોય તો એ બી એન કેપ અને જો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર 0 થશે ડોટ ગુણાકાર કરતા એક્ઝેક્ટ ઊંધું થશે કેમ કે ત્યાં કોસ આવતું હતું અને અહીંયા આપણે સાઇન આવે છે એટલે એમાં જેટલો ડિફરન્સ થાય એટલો ડિફરન્સ આ બંનેમાં થશે એટલે એ ખાસ નોંધ કરજો એના પછી ચોથું આઈ કેપ જે કેપ અને કે કેપ ના ક્રોસ ગુણાકાર ક્રોસ ગુણાકાર તો જુઓ એકનો એક સદિશ હોય આઈ ક્રોસ આઈ હોય જે ક્રોસ જે હોય કે ક્રોસ કે હોય તો એનો ક્રોસ ગુણાકાર 0 થાય કેમ કે એમની વચ્ચે કોઈ ખૂણો હોય નહીં એટલે એકનો એક સદિશ લઈએ આઈ ક્રોસ આઈ અથવા તો જે ક્રોસ જે અથવા તો કે ક્રોસ કે તો એ તમને મળશે 0 અને બીજું અલગ અલગ હોય આઈ ક્રોસ જે હોય તો એ
के कैप थाशे, जे क्रॉस के होय तो ए आई कैप थाशे, अने के क्रॉस आई होय तो ए जे कैप थाशे। टूक में बे नो क्रॉस गुणाकार त्रीजो सदिश थाशे, एटलू याद राखो। केम एनी आपणे पछी चर्चा करशुं। बे सदिशो एकम सदिशो होय तो एनो क्रॉस गुणाकार त्रीजी दिशानो एकम सदिश मळे। केम तो के आपणे जे ऊपर भण्या ए प्रमाणे ए अने बी, ए क्रॉस बी केवी रीते मळे एनी दिशा ए अने बी थी रचाता સમતલને લંબ। તો i ક્રોસ j ની દિશા એમાં i કઈ x માં અને j ક્યાં y માં, તો x અને y થી રચાતા સમતલને લંબ સમતલ કયું હોય? z જ હોય। એવી રીતે j અને k y અને z થી રચાતું લંબ સમતલ કયું? તો કે x હોય। અને k અને i થી રચાતું લંબ સમતલ એટલે કયું? તો કે y હોય। તો એના અનુરૂપ આ મળશે। અને આપણે એ પણ ભણી ગયા કે ક્રમ ઉલટાવી નાખીએ તો નિશાની છે પ્લસ ની માઇનસ થઈ જાય, તો i કેપ ક્રોસ j કેપ છે એની બદલે આપણે j કેપ ક્રોસ i કેપ કરીએ તો ત્યાં આવશે માઇનસ k કેપ, અને k કેપ આમાં ક્રમ ઉલટાવીએ છીએ, k કેપ ક્રોસ j કરીએ તો એ આવશે માઇનસ i કેપ, અને i કેપ ક્રોસ k કેપ કરીએ તો એ આવશે માઇનસ j કેપ। તો એકના એક એકમ સદિશો હોય તો એનો ક્રોસ ગુણાકાર જે છે એ શૂન્ય થશે, અને અલગ અલગ હોય તો બે નો ક્રોસ ગુણાકાર ત્રીજો એકમ સદિશ થશે। હવે તમને એમ થાય કે આ ક્યારેક પ્લસ આવ્યું ને ક્યારેક માઇનસ આવ્યું, નહીં તો સાહેબ બહુ ગોટાળો થાય। તો એના માટેની એક સુવિધા છે, એને આપણે કહીએ છીએ મેજિક સર્કલ। એને આપણે કહીએ છીએ મેજિક સર્કલ, અને એ તમારે યાદ રાખવાનું i કેપ, j કેપ અને k કેપ આ ત્રણેય જે છે એને સમઘડી દિશામાં ફેરવીએ, i થી j, j થી k અને k થી i। આ તો જો આપણે એરો જે મેં અહીંયા કર્યા છે કેસરી કલરના, એ એરોની દિશામાં જો આપણે જતા હોઈએ તો બે નો ક્રોસ ગુણાકાર ત્રીજો થાય, અને જો વિરુદ્ધ દિશામાં જઈએ તો બે નો ક્રોસ ગુણાકાર ત્રીજો પણ માઇનસ થાય। એટલે જો i ક્રોસ j હોય, અહીંયા તમે જો i ક્રોસ j, તો આપણે i થી j આમ જઈએ સમઘડી દિશામાં, તો i થી j આપણે તીરની દિશામાં ગયા તો જવાબ આવે k કેપ, આવશે k કેપ જ તે। પણ j ક્રોસ i તમે જાઓ તો j ક્રોસ i તમે આમ જાઓ છો, j ક્રોસ i તમે આમ જાઓ છો, એ આની વિરુદ્ધ દિશામાં, એટલે k જ આવે પણ માઇનસ આવે। કે ક્રોસ i તમે જુઓ તો કે ક્રોસ i તમે આ તીરની દિશામાં જાઓ તો જવાબ j કેપ, પણ i ક્રોસ k કરો એટલે તમે આમ આવો છો તીરની વિરુદ્ધમાં, એટલે માઇનસ છે। તો આ સર્કલ જે છે એ ખૂબ અગત્યનો છે, અને એનો ઉપયોગ જે છે એ તમારે ઘણી બધી વખત આવશે, એટલે ખાસ યાદ રાખવું ખૂબ જરૂરી છે। તો આ i j k ના ક્રોસ ગુણાકાર છે, અને એના પછી પાંચમું અને છેલ્લું, જો એ બરાબર આપણ આપણે જોયું હતું એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ, અને બી બરાબર બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ વત્તા બી ઝેડ કે કેપ હોય, તો આપણે જો ઘટકોના સ્વરૂપમાં એ અને બી તમને આપેલા હોય તો એના ક્રોસ ગુણાકાર કેવી રીતે કરવાના, તો એમાં આપણે આ યાદ રાખવું પડશે, વેક્ટર એ ક્રોસ વેક્ટર બી બરાબર આમ લખજો આઈ કેપ જે કેપ કે કેપ એ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય અને બી ઝેડ બી એક્સ બી વાય અને બી ઝેડ। હવે તમે કહો સાહેબ આમાં નો ખબર પડી, તો જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ આનો અભ્યાસ ક્યાં તો કરશો અથવા તો કરી ચૂક્યા હશો। આને કહેવાય નિશ્ચાયક, આ જે લખેલું છે આવું આને આપણે કહીએ છીએ નિશ્ચાયક। નિશ્ચાયક જે છે, તમે જે ક્રેમરની રીત ભણતા દસમા ધોરણમાં, એ ક્રેમરના રીતને ભળતું સાદું રૂપ છે, આપણે એના મેથેમેટિક્સમાં નહીં પડીએ, પણ એ જે પ્રમાણે સાબિતી કે સાદું રૂપ આપ્યું છે
એનો એક ખાસ આપણે જોઈ લઈએ. આ કેવી રીતે લખવાનું એ અને એનું સિમ્પ્લિફિકેશન કેમ થાય એ આપણે ખાસ જોવું છે. પછી તમે આની પછીનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ જ્યારે તમે ભણશો ત્યારે તમે એની થોડી વધારે ક્લેરિટી ક્રોસ ગુણાકાર અથવા તો નિશ્ચાયકની આવશે. તો બે ઘટકોના સ્વરૂપમાં આપેલા સદિશોના ક્રોસ ગુણાકારમાં પહેલી લાઈન જે છે એ હંમેશા આઈ જે કે આવશે. આને આપણે હાર કહીએ છીએ, આ પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર. અને ઊભું જે છે એને સ્તંભ કહીએ છીએ, કોલમ. પહેલી કોલમ, બીજી કોલમ અને ત્રીજી કોલમ, અને 3x3 નિશ્ચાયક એવું નામ આપવામાં આવ્યું છે. એટલે પહેલી લાઈન તમારે આંખ બંધ કરીને આઈ જે કે લખી નાખો. ધારો કે 2i cap 7j cap 5k cap એવા આંકડા આપ્યા હોય તો પહેલી લાઈન કાયમ i j k જ આવશે, એ તમારે લખી જ નાખવાની. પછી જેનો ક્રોસ ગુણાકાર કર્યો હોય એના ક્રમમાં જે પહેલો સદિશ હોય એના ત્રણે ત્રણ ઘટકો બીજી હારમાં આવશે. i કેપ ની નીચે x ઘટક, j કેપ ની નીચે y ઘટક અને k કેપ ની નીચે z ઘટક. અને ત્યારબાદ છેલ્લી હારમાં જે બીજો સદિશ છે ક્રોસ ગુણાકાર પછીનો એ ના ત્રણે ત્રણ ઘટકો, એમાં i કેપ નીચે x, j કેપ નીચે y અને k કેપ નીચે z ઘટક. આવી રીતે તમે એને લખી શકશો અને એને આપણે નામ આપ્યું છે નિશ્ચાયક. હવે એનું સાદુરૂપ આમ આપવાનું છે. સાદુરૂપ આવી રીતે આપણે આપશું, બરાબર i કેપ. જ્યારે તમે i કેપ વાળું સ્ટડી કરતા હો ત્યારે આઈ કેપ ની ઉપર અને નીચેની જે રો છે એને આપણે નહીં જોઈએ. તો એ સિવાયના જે છે એનો ક્રોસ ગુણાકાર એટલે એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. તો આઈ કેપ ઇન્ટુ એ વાય બી ઝેડ એટલે આ સામસામેનો આ ગુણાકાર કર્યો, માઇનસ કરી અને આમ કર્યું એ ઝેડ બી વાય. આ પહેલું પૂરું થઈ ગયું. હવે બીજું સાદુરૂપ આપીએ તો એમાં આ રો તો બરોબર છે પણ હવે આ રો જે છે એ પણ નહીં જોવાની. તો એ સંજોગોમાં જે ગુણાકાર કરવાનો થાય એ આમનો થશે, એ એક્સ અને બી ઝેડ અને સામેનો આ ક્રોસ એટલે જે કેપ આ ઇન્ટુ આ આવશે એ એક્સ બી ઝેડ, એ એક્સ બી ઝેડ માઇનસ આ આવશે એ વાય બી એક્સ, એ સોરી એ ઝેડ બી એક્સ, એ ઝેડ અને બી એક્સ. આ સેકન્ડ પદ. હમણાં હું નિશાનીની ચર્ચા નથી કરતો, નિશાની છે પછી તમને છેલ્લે કરાવું છું. અને છેલ્લું હવે તમને ખબર પડી જવી જોઈએ, કે કેપ હોય તો આ લાઈન નહીં જોવાની. તો આ બેનો ક્રોસ ગુણાકાર માઇનસ આ બેનો એટલે એ એક્સ બી વાય માઇનસ એ વાય બી એક્સ. આ એનું સાદુરૂપ થયું. આમાં જે પહેલું પદ છે પ્લસ આવશે, વચ્ચેનું પદ જે છે એ માઇનસ આવશે અને છેલ્લું પદ જે છે એ ફરીથી પ્લસ આવશે. આ ખાસ યાદ રાખજો. ઘણી બધી ટેક્સ્ટ બુકમાં, ઇવન આપણી ટેક્સ્ટ બુકમાં પણ અહીંયા બધું પ્લસ 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 જ લીધું છે. તો આ ક્રમ જે છે ઉલટાઈ જશે, એ ઝેડ બી એક્સ આગળ લખવાનું અને એ એક્સ બી ઝેડ જે છે પાછળ લખવાનું. તમે જો આપણી ટેક્સ્ટ બુક જુઓ તો એ ટેક્સ્ટ બુકમાં એવી રીતે જ આપેલું છે. તો તમને એમ અનુકૂળ આવે તો પણ વાંધો નથી. પણ આપણે સામાન્ય રીતે ડાબી બાજુથી જમણી બાજુ ક્રોસ ગુણાકાર કરવું એ થોડું વધારે અનુકૂળ અને સહેલું પડે એટલે મેં આ પ્રમાણે કર્યું છે. તો આ જે છે એ આખું પરિણામ થયું. તો નિશ્ચાયક જે છે ક્રોસ ગુણાકાર, બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરો તો તમને નિશ્ચાયક મળશે અને એ નિશ્ચાયકનું સાદુરૂપ આપો એટલે એ તમારો એ ક્રોસ બી નો જવાબ થયો. અને આમાં તમે અહીંયા આંકડાઓ મૂકો તો સમથિંગ ઇન્ટુ આઈ કેપ માઇનસ અહીંયા કંઈક મૂકો એટલે આંકડો ઇન્ટુ જે કેપ, અહીંયા કંઈક મૂકો એટલે બીજો નંબર ઇન્ટુ કે કેપ, એટલે આઈ જે કે ના સ્વરૂપમાં જ મળે અને એમ જ મળવું જોઈએ કેમ કે પરિણામ તમારું સદિશ હોય સદિશ ગુણાકારના પરિણામમાં. તો આ જે છે એ આ બંને જે બ્લુ કલરના લખેલા છે આ બંને તમારે ખાસ યાદ રાખવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને એના પરથી જ તમે દાખલાઓ, એમસીક્યુ, બાકીની જે ટોર્ક થી લઈ રેખીય વેગ, સોરી કોણીય વેગ, કોણીય પ્રવેગ, ટોર્ક, કોણીય વેગમાન, આ બધી સમજૂતીઓ જે આપણે ભણવાની છે એમાં પુષ્કળ પ્રમાણમાં ક્રોસ ગુણાકારનો ઉપયોગ આવવાનો છે. એટલે ખાસ
આજે પાંચ ગુણધર્મો લખ્યા છે એ બરાબર સમજી અને પાકા કરી લેજો, અને જે ક્રોસ ગુણાકારમાં આજે દિશાનો ઉલ્લેખ અહીંયા કરેલો છે એ દિશા વિશેની સંપૂર્ણ ખ્યાલ તમને હોવો જોઈએ, તો અને તો જ તમે આને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો અને થિયરી જે છે સાતમા ચેપ્ટરની હવે પછી એ સમજી શકશો. તો તમને જે મટીરિયલ આપવામાં આવ્યું છે એમાં આપણે જોઈ લઈએ. સાતમા પ્રકરણમાં જે આપ્યું છે એમાં રીકેપ એવું લખેલું છે, પણ આપણે અત્યારે આ પહેલી વખત કરી રહ્યા છીએ. તો જો મેં જે લખ્યું એનું એ જ છે, બે સદિશોના ગુણાકારથી મળતું પરિણામ સદિશ હોય તો એને સદિશ ગુણાકાર અથવા તો ક્રોસ ગુણાકાર કહેવાય. એમાં એ ક્રોસ બી, એ બી સાઇન થીટા એન કેપ, અને આ જે મળ્યું એ બી અને સાઇન થીટા આખું એ સદિશ મળે, જ્યાં થીટા એ બે વચ્ચેનો ખૂણો છે. અને એ ક્રોસ બી ની દિશા અગેન અહીંયા હું લખું છું, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને એ તમને બધાને આવડવી જોઈએ, ફરીથી એકવાર વાંચી જજો. પછી આ સદિશ ગુણાકારના ચાર ગુણધર્મો તમને અહીંયા લખાવેલા છે. ક્રમનો નિયમ, બીજું જે છે એમાં સમાંતર અને લંબ બંને આવી ગયું છે. ત્રીજું આઈ જે કે ના અદિશ ગુણાકાર, અહીંયા અદિશ જે છે એ ચેકી અને તમે ત્યાં સદિશ એવો સુધારો કરી નાખજો, આ અદિશ જે છે એની બદલે ત્યાં સદિશ આવશે. અને જો ઘટકોના સ્વરૂપમાં હોય તો એ ક્રોસ બી કેવી રીતે લખવાનું, આ જે છે એ નિશ્ચાયકનું સાદું રૂપ આપેલું છે અને અહીંયા જો બુક પ્રમાણે છે એટલે આ વચ્ચેની જે નિશાની છે એ પ્લસ લખેલી છે, તો આ એક્સ સોરી બી એક્સ એ ઝેડ આગળ છે, એ તમે તમારી રીતે જેમ તમને અનુકૂળ હોય એમ યાદ રાખી શકો છો. તો આ જે છે એ ફરીથી ખૂબ અગત્યનો ગણી શકાય એવો ટોપિક આપણે આજે લીધો છે. ડોટ અને ક્રોસ ગુણાકાર એ સદિશો માટેનો છેલ્લો ટોપિક છે. એમાંથી આપણે ડોટ ગુણાકાર પ્રકરણ 6 માં પણ ભણતા હતા અને ક્રોસ ગુણાકાર જે છે એ આપણે આજે આ પ્રકરણ 7માં અભ્યાસ કર્યો અને એ બંનેનો એક્સટેન્સિવ ઉપયોગ આપણે 12મા ધોરણમાં પણ કરવાનો આવશે. તો થેન્ક યુ વેરી મચ. આવતી વખતે આપણે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેના સંબંધથી ચાક ગતિ જે છે એની શરૂઆત કરીશું. થેન્ક યુ વેરી મચ.